ના સમયના દ્રષ્ટાંતો છે મારી પાસે. રાધનપુરમાં એક ગરીબ ઘરની અંદર મારા સાહેબ બોરવા માટે ગયા, ત્રણ દીકરા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો, દૂધ બનાવેલું, પણ મારા સાહેબ આવ્યા, એમણે જોયું કે જો દૂધ આમના માટે રાખીશ દીકરા માટે તો મહાત્માને નહીં વોરાવી શકાય. સાધ્વીજીની તરપણીમાં દૂધ વોરાવી દીધું અને ત્રણ દીકરાને કીધું તમે યુનિફોર્મ પહેરીને આવો અને પાણીની અંદર સાકર અને લોટ નાખી રગડા દૂધ બનાવી અને છોકરાઓને કીધું ચલો પી લો અને નાસ્તો કરી જલ્દી જલ્દી સ્કૂલે પહોંચી જાઓ. તાકાત નથી નવું દૂધ લાવવાની. આ સાધ્વીજી મહારાજને ઘરે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં કોકે સમાચાર આપ્યા, મારા સાહેબ જે ઘરમાંથી તમે દૂધ વોર્યું હતું એ ઘરના ત્રણ દીકરાને આજે અમ્માએ દૂધ વગરના રાખી તમને દૂધ વોરાવ્યું. સાધ્વીજી બીજે ઓરવા ન ગયા, સીધા ઉપાશ્રયમાં ગયા. ગુરુના ચરણોની અંદર ગોચરી મૂકીને પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કર્યું. મારા સાહેબ બહુ મોટું પાપ થઈ ગયું. શું થયું બોલો તો ખરા. આજે ત્રણ ત્રણ છોકરાઓને મેં ભૂખ્યા રાખ્યા છે. દૂધની જગ્યાએ ખાલી સાકરવાળું ગરમ પાણી લોટ નાખીને પીવડાવવામાં આવ્યો છે. મારા લીધે શ્રાવિકાએ બધું દૂધ મને વોરાવી અને દીકરાને ભૂખ્યા રાખ્યા. આપી દો પ્રાયશ્ચિત રૂપે જિંદગીભર માટે દૂધનો ત્યાગ. અને ગુરુની પાસે આ સાધ્વીજીએ દૂધના ત્યાગનો અભિગ્રહ લીધો. એ સાધ્વીજી આજે પણ હયાત છે. દર્શન કરવા હોય જજો તપોવનની અંદર સાધ્વી શ્રી મહાનંદાશ્રીજી મહારાજ, કે જેણે પોતે આ ત્રણ દીકરાઓ દૂધ વગરના રહ્યા એના પ્રાયશ્ચિત રૂપે આજે કદાચ 25-30-40 વર્ષથી દૂધનો ત્યાગ કર્યો છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, આ સાધ્વીજી એટલે બીજા કોઈ નહીં, યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ ચંદ્રશેખર મહારાજના સગા બેન મહારાજ. સંસારમાં હતા ત્યારે પાણી માગે તો દૂધ હાજર થતો હતો. સાંભળ્યું છે કે નહીં જીવતલાલ પ્રતાપસિંહની વાતો? એ જમાનામાં મુંબઈના વાલ્કેશ્વરની અંદર બંગલામાં રહેનારા ઇન્દ્રવદન આ મહાનંદાશ્રીજી, જેઓએ ક્યારેય ગાડી નીચે પગ નતો મૂક્યો, જેઓ ઘરમાં પાણી માંગે દૂધ હાજર થાય ને દૂધ માંગે તો દૂધપાક હાજર થાય, એ સાધ્વીજીએ જિંદગીભર માટે પોતાના પ્રાયશ્ચિત રૂપે દૂધનો ત્યાગ કર્યો. દુષ્કાળની અંદર પણ સાધુ ભગવંતોને વિનંતી થાય ગોચરી માટે, ધન નામના શ્રાવકે મહાત્માઓને ગોચરી માટે લઈ ગયા અને ઘરમાં બનાવેલા લાડવા હતા પાત્રા ભરી દીધા. બહાર નીકળ્યા ત્યાં એક ભિખારી ઉભો છે. ભિખારીએ જોયું કે મહારાજના પાત્રામાંથી મીઠી મીઠી સુગંધ આવે છે, અહીંયા પેટમાં ઊંડા ખાડા પડ્યા છે. આ મહારાજને તો જલસા છે. એ મહારાજની પાસે જઈને કહે, મહારાજ તમારી પાસે જે છે એમાંથી કંઈક આપી દો ને, બહુ ભૂખ લાગીશ. નથી રહેવાતું સરખા, બહુ ભૂખ લાગીશ, ઘણા દિવસનો ભૂખ્યો છું, તમારી પાસે ઘણું છે, એક જ લાડવો આપી દો, મારું પેટ ભરાઈ જાય. ભૂખનું દુઃખ શું હોય છે એ તો કોઈક સાધર્મિકને સાંભળશો તો ખબર પડશે. મહાત્માઓએ કીધું કે ભાઈ આ ભિક્ષાના માલિક અમે ન કહેવાઈએ, અમારા ગુરુ કહેવાય. તારે જોઈતી હોય તો અમારા ગુરુની પાસે આવવું પડે. ભાઈ તમારા દીકરા એમ કહી શકે ખરા આ રૂપિયાના માલિક અમે નથી, અમારો બાપ છે? જૈન ધર્મની વ્યવસ્થા જુઓ, સાધુને ગમે તેટલું મળ્યું હોય પણ એને કોના ચરણે ધરી દેવાનું? ગુરુના ચરણે.